नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जाये लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन डिस्टेंस लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 8 विज्ञान विषय में प्रकरण बीजू सूक्ष्मजीवो मित्र अने शत्रु एना माटेनो लेक्चर पहेलो छे। मित्रों, आज आपणे नवुं प्रकरण એની શરૂઆત કરવાના છે। પ્રકરણનું નામ છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ। તો મિત્રો, સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એ ટાઇટલ છે, સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ। તો મિત્ર અને શત્રુ એટલે શું? તો મિત્રો, સૂક્ષ્મજીવો એ ફાયદાકારક છે અને સૂક્ષ્મજીવો એ હાનિકારક પણ છે। સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એ ટાઇટલ છે, તો સૂક્ષ્મજીવો એ ફાયદાકારક છે અને સૂક્ષ્મજીવો એ મનુષ્ય માટે અને પ્રાણીઓ માટે વનસ્પતિઓ માટે હાનિકારક પણ છે। મિત્રો, સરસ મજાનું ચેપ્ટર છે સૂક્ષ્મજીવોનો। અહીંયા આપણે ઉપયોગ શું છે, આખા ચેપ્ટરની અંદર સૂક્ષ્મજીવોનો ઉપયોગ શું છે, સૂક્ષ્મજીવો એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે, સૂક્ષ્મજીવો મનુષ્યમાં કયા કયા રોગો ફેલાવે છે, પ્રાણીઓમાં કયા કયા રોગો ફેલાવે છે, વનસ્પતિઓમાં કોણ કયા કયા રોગો ફેલાવે છે, એ સમગ્ર મુદ્દા વિશે આપણે આ ચેપ્ટરમાં આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાના છીએ। મિત્રો, ચેપ્ટરની અંદર આપણે શરૂઆત પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીશું, પછી સૂક્ષ્મજીવો એ કયા કયા પ્રકારે હોય છે એના વિશે વાત કરીશું, સૂક્ષ્મજીવો ક્યાં રહે છે એના વિશે વાત કરીશું। મિત્રો, સૂક્ષ્મજીવોનો વેપારી ઉપયોગ પણ છે, એનો વેપારી ઉપયોગ શું છે એના વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાના છીએ। મિત્રો, દહીં બનાવવા માટે તમને ખ્યાલ હશે કે કેટલાક બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે, તો દહીં, દૂધ, દહીં, બ્રેડ બનાવવા માટે અમુક સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે, તો એના વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાના છીએ। સાથે મિત્રો, સૂક્ષ્મજીવો એ અમુક પ્રકારના ખાદ્ય પદાર્થો એની સાચવણી કરવા માટે પણ વપરાય છે, તો એના વિશે પણ આ મુદ્દામાં આપણે આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ। એ સાથે મિત્રો, સૂક્ષ્મજીવો એ મનુષ્યમાં હાનિકારક છે, મનુષ્યમાં ઘણા બધા પ્રકારના રોગો ફેલાવે છે, તો એ કયા કયા પ્રકારના રોગો ફેલાવે છે એના વિશે આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાના છીએ। મિત્રો, પ્રાણીઓમાં કયા કયા રોગો ફેલાવે છે સૂક્ષ્મજીવો એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ, વનસ્પતિમાં કયા કયા પ્રકારના રોગો ફેલાવે છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ, અને આ સમગ્ર છેલ્લે મિત્રો, નાઇટ્રોજન સ્થાપન કરવા માટે પણ કેટલાક સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે, તો એ સમગ્ર મુદ્દા વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાના છીએ। તો મિત્રો, આપણે શરૂઆતની પહેલી પ્રસ્તાવનાની વાત કરીએ મિત્રો, તો એ પ્રસ્તાવના મિત્રો કે તમને ખ્યાલ હશે કે આપણી આસપાસ ઘણા બધા પ્રકારની વનસ્પતિ, ઘણા બધા પ્રકારના પ્રાણીઓ અને અન્ય સજીવો તમે જોયા હશે, એમાંથી કેટલાક એવા સજીવો કે જેને મિત્રો તમે એને જોઈ શકો છો, સ્પષ્ટપણે જોઈ શકો છો, જ્યારે કેટલાક એવા સજીવો છે, કેટલાક એવા સૂક્ષ્મજીવો છે કે જેને નરી આંખે આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી, અને નરી આંખ વડે જોઈ શકતા નથી એમને આપણે શું કહીએ છીએ, સૂક્ષ્મજીવો કહીએ છીએ। તો આ મિત્રો આપણે સૂક્ષ્મજીવોની વ્યાખ્યા કે કેટલાક સજીવો અથવા તો કેટલાક સૂક્ષ્મજીવો એવા છે કે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી, તો એને આપણે શું કહીએ છીએ, સૂક્ષ્મજીવો કહીએ છીએ। મિત્રો, ઉદાહરણ તરીકે તમે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ કે જે સડવા લાગે છે, ભેજયુક્ત વાતાવરણમાં જે બ્રેડ છે એ બ્રેડ સડવા લાગે છે, એની ઉપર રાખોડી રંગના સફેદ રંગના ધબ્બા અથવા તો ડાઘ જોવા મળે છે, અને એને તમે બિલોરી કાચની મદદથી તમે જોશો તો અંદર સૂક્ષ્મ નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, અને એ ગોળાકાર સંરચના સૂક્ષ્મ નાની જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ, ફૂગ કહીએ છીએ। તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે મિત્રો, ચોમાસાની અંદર તમે ભેજયુક્ત વાતાવરણની અંદર જે બ્રેડ છે એ બ્રેડ તમે સડેલી જોઈ હશે, સડતા એને જોઈ હશે, એ બ્રેડ ઉપર રાખોડી રંગના સફેદ રંગના ધબ્બા ડાઘ જોવા મળે છે, અને એ જે ડાઘ જોવા મળે છે, ધબ્બા જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ મિત્રો, ફૂગ કહીએ છીએ। તો આ એક ફૂગ પણ એ શું છે, એક પ્રકારનું મિત્રો સૂક્ષ્મજીવ છે, શું છે મિત્રો, સૂક્ષ્મજીવ, બરોબર ને? ઓકે, તો મિત્રો આપણે શરૂઆતની પ્રસ્તાવના વિશે આપણે વાત કરી, પ્રસ્તાવનામાં શરૂઆતમાં જોયું સૂક્ષ્મજીવોની વ્યાખ્યા આપણે ભણ્યા કે જે સજીવો છે, સૂક્ષ્મજીવો
કે જેને નરી આંખ વડે આપણે જોઈ શકતા નથી તો એને આપણે સૂક્ષ્મ જીવો કહીએ છીએ. બીજું મિત્રો કે ચોમાસામાં ભેજયુક્ત જે બ્રેડ એ સડે છે તો એના ઉપર સફેદ ધબ્બા જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ, ફૂગ કહીએ છીએ. મિત્રો સૂક્ષ્મ જીવો શું છે, સૂક્ષ્મ જીવોના કયા કયા પ્રકાર છે એના વિશે આપણે આ પ્રકરણની અંદર આપણે આ મુદ્દાની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો સૂક્ષ્મ જીવો એ એના ચાર પ્રકાર હોય છે. મિત્રો સૂક્ષ્મ જીવો કોઈ એકને પ્રકારે હોતા નથી, સૂક્ષ્મ જીવો એ ચાર પ્રકારે હોય છે, અલગ અલગ પ્રકાર હોય છે. કેટલાક સૂક્ષ્મ જીવો દાખલા તરીકે કેટલાક બેક્ટેરિયા હોય છે, કેટલાક ફૂગ હોય છે, કેટલાક પ્રજીવ હોય છે અને કેટલાક લીલ હોય છે. તો હવે અહીંયા સૂક્ષ્મ જીવો એ ક્યાં રહે છે એના વિશે આપણે એક થોડી વાત કરીએ. મિત્રો તો તમે બગીચા અથવા તો મેદાન કે જેમાંથી તમે ભીની માટી લાવો, હવે એ માટી એના પાણીની અંદર તમારે નાખી દેવાની. એ પાણીની અંદર નાખ્યા બાદ એ પાણીનું ટીપું એ તમારે એક સ્લાઇડ પર લેવાનું છે. સ્લાઇડ એ ચોરસ આવે છે, કાચની હોય છે સ્લાઇડ, ચોરસ કાચની સ્લાઇડ હોય છે. હવે આને તમે જોયેલી છે ક્યાં, તો તમે દવાખાનામાં ગયા હશો, દવાખાનામાં તમે લોહી લેબોરેટરી કરાવી હશે તો ડોક્ટર ટાંકણી મારે છે અને એ ટાંકણી માર્યા પછી જે બ્લડ છે એ ચોરસ કાચ જેવી જે રચના હોય એના પર મૂકે છે. તો એ કાચ જેવી રચના એટલે શું, તો એને સ્લાઇડ કહીએ છીએ, એને આપણે શું કહીએ છીએ, સ્લાઇડ. તો એ જે બગીચામાંથી જે માટી લાયા છો એને પાણીમાં તમારે નાખી દેવાની અને એ પાણીનું ટીપું આ સ્લાઇડ ઉપર તમારે મૂકવાનું અને આ સ્લાઇડ ઉપર મૂકી અને એને તમારે માઇક્રોસ્કોપની અંદર તમારે અભ્યાસ કરવાનો. તો અંદર તમને શું જોવા મળશે મિત્રો, તો કેટલા એવા પ્રકારના નાના નાના સૂક્ષ્મ જીવો જોવા મળે છે. અહીંયા મિત્રો આપણો સંજોગો એવો છે, કોરોના જેવી મહામારી છે, વિદ્યાર્થીઓ આપણી સમક્ષ છે નહીં એટલે જો કે પ્રવૃત્તિ કરી શકતા નથી અને તમને ખબર છે કે માઇક્રોસ્કોપની અંદર આપણે બારીકાઈથી આપણે જોવું પડે તો એ તમને અહીંયા દર્શાવી શકાય નહીં, અહીંયા તમે માઇક્રોસ્કોપની અંદર તમે જોઈ શકો નહીં. એટલા માટે આપણે અહીંયા મૌખિક ચર્ચા કરીએ છીએ, જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવશે તો એ વખતે વિગતે આપણે પ્રવૃત્તિ કરી અને એના વિશેનો અભ્યાસ કરીશું. તો મિત્રો મેદાનમાંથી તમે જે માટી લાયા અને તમે માઇક્રોસ્કોપની અંદર જોયું તો એની અંદર સૂક્ષ્મ જીવો જોવા મળ્યા. બીજું કે તળાવનું જે પાણી, એ તળાવનું જે પાણી એ પાણીનું ટીપું તમારે સ્લાઇડ પર મૂકવાનું આ જ રીતે અને એના સૂક્ષ્મદર્શક અથવા તો માઇક્રોસ્કોપની અંદર તમે જોઈને અભ્યાસ કરશો તો એની અંદર પણ ઘણા બધા નાના સૂક્ષ્મ જીવો જોવા મળે છે. તો મિત્રો કહેવાનો મતલબ શું છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મ જીવો રહે છે અને એ દરેકને સૂક્ષ્મ જીવોની કક્ષામાં મૂકી શકાય નહીં. દરેકે દરેકને તમે સૂક્ષ્મ જીવોની કક્ષામાં મૂકી શકો નહીં, સૂક્ષ્મ જીવોની કક્ષા પણ જુદી જુદી હોય છે. તો માટી તેમજ પાણી એની અંદર નાના નાના સૂક્ષ્મ જીવો રહે છે અને એ દરેકને સૂક્ષ્મ જીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. મિત્રો કેટલાક સૂક્ષ્મ જીવો એવા છે કે જેને આપણે નરી આંખ વડે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે જે બ્રેડ ઉપર જે ઉગવા વાળી જે ફૂગ છે એ ફૂગને તમે બિંદોરી કાચની મદદથી જોઈ શકો છો. ફૂગ છે ને એ ફૂગને જોવા માટે તમે બિંદોરી કાચ એની મદદથી તમે ફૂગને જોઈ શકો છો, બરોબર મિત્રો. જ્યારે અન્ય સૂક્ષ્મ જીવો એને જોવા માટે તમારે ફરજિયાત માઇક્રોસ્કોપનો જ ઉપયોગ કરવો પડે. અન્ય એવા છે અમુક સૂક્ષ્મ જીવો કે જ્યારે તમે બિંદોરી કાચ વડે જોઈ શકો, જ્યારે અન્ય સૂક્ષ્મ જીવો એના છે કે એવા છે કે જેને તમે નરી આંખ વડે જોઈ શકો નહીં, બરોબર. બીજું કે મિત્રો સૂક્ષ્મ જીવો એને ચાર વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક પ્રથમ બેક્ટેરિયા, બીજું ફૂગ, ત્રીજું પજી પ્રજીવ અને ચોથું છે લીલ. બેક્ટેરિયા, તો બેક્ટેરિયાને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી. ફૂગ, ફૂગને તમે જોઈ શકો છો બિલોરી કાચની મદદથી જોઈ શકો છો. પ્રજીવ, પ્રજીવ તમને પ્રશ્ન થાય સાહેબ પ્રજીવ, તો પ્રજીવની અંદર તમને ખ્યાલ હશે અમીબા નામ સાંભળ્યું છે, અમીબા એ એક પ્રજીવ છે. પેરામિશિયમ, તો એ પણ એક શું છે, એક પ્રકારનું પ્રજીવ છે. તો અમીબા પેરામિશિયમ આ એક પ્રકારના શું છે, પ્રજીવ, એને આપણે પ્રજીવ કહીએ છીએ. અને લીલ, તો લીલ તો તમે જોઈ લીધો છે મિત્રો, પાણીમાં પણ લીલ જોવા મળે છે. તો અહીંયા સૂક્ષ્મ જીવોને કેટલા વર્ગમાં, ચાર વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. મિત્રો વાયરસ એ સૂક્ષ્મદર્શી હોય છે, વાયરસ સૂક્ષ્મદર્શી હોય છે અને એ યજમાન કોષમાં વિભાજન પામે છે. યજમાન કોષમાં એટલે કોઈક મનુષ્યમાં વિભાજન પામે છે.
વિભાજન પામવું એટલે કે એકમાંથી બે બનવા, બેમાંથી ચાર, ચારમાંથી છ, છમાંથી અનેક, એ જે ક્રિયા એને આપણે કહીએ વિભાજન. તો વાયરસ એ સૂક્ષ્મદર્શક હોય, બહુ સૂક્ષ્મદર્શક હોય છે અને એ યજમાન એટલે કે કોઈ કોઈ મનુષ્યના શરીરની અંદર વિભાજન પામે છે. અને અત્યારે મિત્રો તમને ખ્યાલ છે કોરોના મહામારી સર્જાયેલી છે, કોરોના તો એ પણ એક પ્રકારનું શું છે, વાયરસ છે મિત્રો. અને તમને ખ્યાલ છે કે કોરોનાના કારણે શું શું થાય છે, એના લક્ષણો કેવા ખતરનાક હોય છે મિત્રો. તો એવા જે વાયરસ, એ જે વાયરસ એનાથી આપણે આપણે બચવું જોઈએ. અને કોઈક મનુષ્યમાં વિભાજન પામે છે ને એનાથી પછી બીજા મનુષ્ય જો એના સંપર્કમાં આવે તો એને ચેપ પણ લાગવાની સંભાવના રહે છે. માટે આપણે વાયરસથી દૂર રહેવું જોઈએ. જ્યારે મિત્રો બેક્ટેરિયા એવા છે કે જે માત્ર વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. તમે જુઓ બેક્ટેરિયા એ સર્વવ્યાપી છે, સર્વવ્યાપી દરેક જગ્યાએ વનસ્પતિમાં જોવા મળે, પ્રાણીઓમાં જોવા મળે અને મનુષ્યમાં પણ જોવા મળે છે. આપણા જે હાથ છે તો મિત્રો હાથમાં લાખો અજબો કરોડો બેક્ટેરિયા છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકીએ છીએ, તો ના નરી આંખ વડે જોઈ શકતા નથી. તો મિત્રો બેક્ટેરિયા એક એવા છે કે જે માત્ર વનસ્પતિ અથવા પ્રાણીઓમાં વિભાજન પામે છે, જ્યારે વાયરસ યજમાન કોષમાં કોઈક મનુષ્યમાં વિભાજન પામે છે ને એનાથી પછી ચેપ લાગવાની સંભાવના રહે છે. બીજું મિત્રો કે કેટલાક એવા રોગો છે કે જે વાયરસના લીધે થાય છે, દાખલા તરીકે વાત કરીએ શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ, પોલિયો અને અછબડા, આવા જે રોગો છે એ વાયરસના કારણે થાય છે. અને સાથે એક નવો વાયરસ, નવો એક રોગ છે કે જે પણ વાયરસના લીધે થયો છે મિત્રો, કયો? તો કોરોનાનો જે રોગ છે એ પણ અત્યારે વાયરસના લીધે થયો છે. તો શરદી છે, ઇન્ફ્લુએન્ઝા છે, ઉધરસ છે, પોલિયો અને અછબડા જેવા રોગો એ વાયરસના કારણે થાય છે. અને એવો કોઈ વાયરસ વાળો વ્યક્તિ, એના સાથે કોઈ સ્વસ્થ વ્યક્તિ નજીકમાં આવે, સંપર્કમાં આવે, તો એને પણ એક પ્રકારના વાયરસ થવાની સંભાવના રહે છે. આ સાથે મિત્રો ઝાડા ને મેલેરિયા જેવા જે રોગો છે એ પ્રજીવથી થાય છે મિત્રો. પ્રજીવ તો પ્રજીવની અંદર અમીબા છે, પેરામિશિયમ છે, એ પ્રજીવ છે. તો આ સાથે મિત્રો ઝાડા ને જે મેલેરિયા જેવા જે રોગો છે એ પ્રજીવથી થાય છે. બીજું કે મિત્રો ટાઇફોઇડ અને ટીબી, ટીબી એટલે ટ્યુબરક્યુલોસિસ, તમને ખ્યાલ હશે ટીબી નું પૂરું નામ શું છે, ટ્યુબરક્યુલોસિસ. તો આ જે ટીબી જેવા જે રોગો છે, ટીબી અને ટાઇફોઇડ જેવા જે રોગો છે એ બેક્ટેરિયાને કારણે થાય છે. તો ટાઇફોઇડ અને ટીબી જેવા રોગો એ કોના લીધે થાય છે, બેક્ટેરિયાના કારણે થાય છે. શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ, પોલિયો, અછબડા જેવા રોગો કોના લીધે થાય છે, વાયરસના લીધે થાય છે. અને કોરોના પણ કોના લીધે થયો છે, વાયરસના લીધે જ થયો છે. ઝાડા અને મેલેરિયા જેવા રોગો કોના લીધે થાય છે, પ્રજીવને લીધે થાય છે. તો આ સાથે મિત્રો આપણે શરૂઆતની પ્રસ્તાવના વિશે અભ્યાસ કર્યા અને સૂક્ષ્મજીવો પ્રકાર કયા કયા છે, ચાર પ્રકાર, કયા કયા રોગો સૂક્ષ્મજીવોના લીધે થાય છે એના વિશે આપણે અભ્યાસ કર્યા. અને આ સમગ્ર માહિતી પેજ નંબર 18 પર છે. અને મિત્રો હવે પેજ નંબર 19 ઉપર બેક્ટેરિયાની આકૃતિઓ આપેલી છે, પ્રજીવની આપેલી છે, લીલની આપેલી છે. એ આકૃતિઓ ત્યાં સુધી તમે જોજો. આકૃતિઓ પેજ નંબર પાઠ્યપુસ્તકના પેજ નંબર 19 નંબરના પેજ ઉપર એની આકૃતિઓ આપેલી છે, બેક્ટેરિયાની, લીલની ને પ્રજીવની ને બધી આકૃતિઓ આપેલી છે. આકૃતિઓ તમે એકવાર જોજો, સાથે એકવાર વાંચી લેજો, સમજણ ના પડે તો વિડીયોમાં તમે જોઈ લેજો. ઓકે, અને એના પછી હવે આપણે નવા ટોપિક સાથે, નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે મળીશું. અસ્તુ.